ઉનાળો આવે ને એટલે આપણે ઉનાળો શાકભાજી સુકવણી કરીએ, અને તેમાં પણ ખાસ ગુવારની સુકવણી તો કરીએ જ. પણ ગૃહિણીની એવી ફરિયાદ હોય છે કે ગુવાર છે ને તે સુકાયા પછી કાળો પડી જાય છે અને સુકવણી તળાતા તે કલરમાં એકદમ ડાર્ક બ્રાઉન થઈ જાય છે. વર્ષોથી હું દર વર્ષે ગુવારની સુકવણી જે રીતે કરું છું ને તે સુકાયા પછી આવી સફેદ ઉજળી રહે છે અને એક સરખા કલરની સુકવણી આખું વર્ષ એવી જ કડક જળવાઈ રહે છે. તો આ વિડીયો જોઈ જરૂરથી ગુવારની સુકવણી બનાવજો. પણ તે પહેલાં તમે અમારી ચેનલ પર નવા હો ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આવનારા અનેક ઉપયોગી વિડીયોના નોટિફિકેશન તમને તુરંત જ મળી જાય. ગુવારની સુકવણી કરવા માટે 1 કિલો મીડિયમથી જાડો ગુવાર લીધો છે. સુકવણી કરવા માટે પહેલી બાબત ધ્યાન એ રાખવાની કે હંમેશા ગુવાર છે ને તે મીડિયમ કે જાડી થિકનેસનો જ લેવાનો, જેથી ગુવાર સુકાયા પછી નાનો ના થઈ જાય અને તળ્યા પછી એકદમ સરસ ફૂલી અને મોટો થાય. માર્કેટમાંથી લાવેલા ગુવારને એક મોટી કઢાઈમાં ધોઈ અને સાફ કરી લીધા પછી હવે આ ગુવારમાં 2 ટેબલસ્પૂન મીઠું ઉમેરી દેવાનું છે. મીઠું ઉમેરાઈ જાય ને એટલે હવે 1/2 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરી દઈશું, અને હળદર પાવડર ઉમેર્યા પછી હવે ઉમેરશું એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ. મેં અહીં 1 ગ્લાસ ખાટી છાશ લીધી છે, તો આ ખાટી છાશને આ ગુવારમાં ઉમેરી દઈશું. છાશ ઉમેર્યા પછી હાથ વડે બધું હલાવી અને મિક્સ કરશું. નોર્મલી આપણે ગુવારની સુકવણીમાં ફક્ત મીઠું જ ઉમેરતા હોઈએ છીએ, પણ હું વર્ષોથી આ સુકવણીમાં થોડી એવી હળદર અને ખાટી છાશ ઉમેરું છું. હળદર ઉમેરવાથી ગુવારની સિંગ સુકાયા પછી કાળી ના પડતા તેનો કલર એવો જ ઉજળો જળવાઈ રહેશે, જ્યારે છાશ ઉમેરવાથી તેમાં ગુવારની સિંગ પલળતા છાશની ખટાશ સિંગમાં આવી જશે અને સુકાયા પછી છાશની ખટાશનો માઇલ્ડ સ્વાદ છે ને તે એકદમ સરસ સુકવણીમાં આવશે, અને સિંગ પર છાશમાં બનેલા લેયરના કારણે સુકાયા પછી ગુવારનો કલર એવો જ ઉજળો આખું વરસ માટે જળવાઈ રહેશે. અહીં જુઓ, હળદર મીઠું છાશમાં ઓગળી એક લેયર બધા જ ગુવાર પર ચડી ગયું છે. તો હવે છાશ મીઠા હળદરમાં પલાળેલ ગુવારની કઢાઈ ઉપર ઢાંકણ ઢાંકી દઈશું, અને આ ગુવારને છાશમાં પલાળવા માટે લગભગ 8-10 કલાક માટે રાખશું, જેથી હળદર મીઠું અને છાશમાં ગુવાર એકદમ સરસ પલળી જાય અને બધાનો સ્વાદ છે ને તે ગુવાર પર ચડી જાય. ગુવારને પલાળી અને હવે આખી રાત એટલે કે 10 કલાક થઈ ગઈ છે, અને અત્યારે 9 વાગે તડકામાં હું ટેરેસ પર આવી ગઈ છું. તો ગુવારની કઢાઈનું ઢાંકણ ખોલશું. જુઓ, ગુવારમાં હળદરનો કલર એકદમ સરસ બેસી ગયો છે અને છાશની ખટાશ પણ ભળી, બંનેને લીધે ગુવાર સિંગ વધુ ઉજળી દેખાય છે, સાથે મીઠાની ખારાશ પણ ગુવારમાં ચડી ગઈ છે. અહીં મેં ટેરેસમાં તડકામાં એક કોટનનું કપડું પાથરી દીધું છે. હવે કઢાઈમાંથી ગુવાર સિંગને લઈ આ રીતે અલગ અલગ કરતા જઈ અને ફેલાવી દેવાનું છે. ધીમે ધીમે બધો ગુવાર આ રીતે ફેલાવી દીધો છે, તો આ ગુવારને અંદાજે 3-4 દિવસ આ રીતે તડકામાં સુકવશું, કારણ કે આ સુકવણીને આપણે આખું વરસ કડક રહે ને તેવી સાચવવાની છે, માટે ગુવાર સિંગને તડકો આપવો જરૂરી છે. એટલા માટે 4 દિવસ માટે ગુવારને આપણે તડકામાં સુકવવા દઈશું. અહીં હવે 4 દિવસ સૂર્યપ્રકાશમાં એકદમ તાપમાં બધી ગુવાર સ્વિંગ છે ને એકદમ સરસ શેકાઈ ગઈ છે, અને કલર પણ તમે જોઈ શકો છો કે તેનો ઉજળો સફેદ રહ્યો છે. તડકામાં સુકાયા પછી પણ તે બિલકુલ કાળી નથી પડી. હાથ વડે ગુવાર સિંગના ટુકડા કરતાં તે તુરંત ટુકડા થઈ જઈને તેવી કડક થઈ છે. ગુવારના ઓરિજિનલ ગ્રીન કલર સાથે આવી તુરંત ટુકડા થઈ જઈને તેવી કડક ગુવાર સિંગ સુકાવવી જ જોઈએ, તો જ આ સુકવણી આખી વરસ સારું રહેશે. ગુવાર સિંગની સુકવણી તૈયાર થઈ ગઈ છે. આ રીતથી બનાવેલી ગુવાર સિંગની સુકવણી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સાચવી દેશો ને તો તે આખું વરસ ઉજળી અને કડક એક સરખા સ્વાદની રહેશે. હવે આપણે ગુવાર સિંગ તળી લેવાની છે, જેના માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર સુકાયેલી ગુવાર સિંગને તેલમાં ઉમેરશું. તેલમાં ગુવારની સુકવણી ઉમેરી તુરંત ઢાંકણ ઢાંકી દઈશું, કારણ કે ગુવાર સિંગની સુકવણી તળાતા સમયે ફૂટી અને ઉપર આવશે. લગભગ 10 સેકન્ડમાં જુઓ, ઢાંકણની અંદર જોઈ શકાય છે કે ગુવાર સિંગ તળાઈને ફૂલી ગઈ છે. તો ફરીથી તુરંત ઢાંકણ ખોલીશું અને તળાયેલી સિંગને તુરંત જ તેલમાંથી બહાર કાઢી અને ડીશમાં લઈ લઈશું. જુઓ, હવે બીજી વખત પણ ગુવાર સિંગ તળવા ઉમેરી છે, પણ આ સુકવણી તળાતા સમયે ખાસ યાદ રાખી અને ઢાંકણ ઢાંકવું, જેથી તળાતી સિંગ ફૂટે તો તેલના છાંટા છે ને તે આપણા મોં પર ના ઉડે અને દાજી ના જવાય. તળાયેલી સિંગ બહાર કાઢી ડીશમાં લઈ લઈશું. તળાયા પછી પણ સિંગનો કલર તમે જોઈ શકો છો કે એકદમ લાઇટ ગોલ્ડન અને ઉજળો રહ્યો છે, બિલકુલ કાળો નથી પડ્યો, જેનું કારણ છે કે આપણે છાશ અને હળદર પલાળવા સમયે ઉમેર્યા હતા. હવે તળાયેલી ગુવાર સિંગ પર લાલ મરચું પાવડર સ્પ્રેડ કરી દઈશું, અને ત્યાર પછી ઉપરથી થોડું એવું મીઠું પણ સ્પ્રેડ કરશું. જો ચાટ મસાલો પસંદ હોય ને તો તે પણ ઉમેરી શકાય છે.
ઉનાળામાં ખાસ રસ, પૂરી, બટેટાનું શાક અને તેની સાથે આ ગુવારની સુકવણી તળો ને તો બસ બીજું કાંઈ ના જોઈએ. તો ફ્રેન્ડ્સ, વર્ષોથી હું જે રીતે ગુવારની સુકવણી બનાવું છું ને તે રીત આજ તમારી સાથે શેર કરી છે. તો તમને ગુવાર સુકવવાની આ રીત કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. અને આ રીતે એકવાર ચોક્કસ બનાવજો. તમારી ગુવારની સુકવણી આ રીતે બનાવશો ને તો તે કાળી પણ નહીં પડે અને એ જ સ્વાદની સરસ જળવાઈ રહેશે. રેસીપી જો ગમી હોય ને તો લાઇક કરી અને શેર કરજો, સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. અને તેની સાથે સોશિયલ મીડિયા ઉપર બધી અમારી રેસીપી જોવા માટે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરજો, જેથી આ બધી રેસીપી તમે ફેસબુક પર પણ જોઈ શકો. ફરી મળશું એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.